સુરતમાં સીઆઈડી ક્રાઇમે વધુ એક બિટકોઈન કૌભાંડનો કર્યો છે પર્દાફાશ. આખરી બિટ સ્ટ્રીટ્સ નામની કંપનીનું યુકેમાં રજીસ્ટ્રેશન કરાવાયું કે જેમાં બીએસએસ કોઈનના પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાયો હતો. બીએસએસ કોઈનના પ્રચાર માટે ભારત અને વિદેશોમાં અનેક પ્રમોશનલ મીટિંગ થઈ હતી. બીએસએસ કોઈનમાં મોટું રોકાણ કરનાર રોકાણકારોને બેંગકોક અને સિંગાપુરનો પ્રવાસ કરવાની પણ ઓફર અપાઈ હતી. રોકાણકારોને જાણ કર્યા વિના જ અચાનક જ આ વેબસાઇટ બંધ કરી દેવાય, જેથી દેશ વિદેશના હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા. બિટ્રેડ્સ કંપનીના માલિક, સંચાલક અને પ્રમોટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં રાકેશ સવાણી, નિકુંજ સાવલિયા, હાર્દિક ઝડફિયા, કલ્પેશ લાખાણી, અશોક ખાંભી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. બીએસએસમાં રોકાણ કરી નાણાં ગુમાવનારને સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરવા અપીલ કરાય છે. આ સ્કીમ થકી સુરત તથા સૌરાષ્ટ્રના લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે.